વીસ પચીસ વ્યક્તિઓ તો સંકલ્પ કરે કે નહીં, અમારે કોઈ પ્રકારનું વ્યસન નહીં. આ તો ઠીક છે, ઘણાને માવાનું વ્યસન હશે, માં આમ આમ ચોડતા જ હોય કાગળીઓ હાથમાં લઈને, બોલો, માવો હશે, પાન હશે, તમાકુ ખાતા હશે, અમુક આમ બીડિયું ફૂંકતા હોય. આ વ્યસન શું કામ કરીએ છીએ એ તમને કહું. એની મજા આવે છે એટલે નહીં, દેખાડવું છે એટલે, દેખાડવા માટે થાય છે. બોલો, મજા આવે છે એટલે નહીં, દારૂ પીવો એ સ્ટેટસ બની ગયું, સ્ટેટસ એટલે બતાવવા માટે, જો અમે દારૂ પીએ. અને કઈ હદે આપણે પહોંચ્યા છીએ વિચારો તો ખરા. વડોદરાની અંદર રેડ પડે, જેટલા પુરુષો દારૂ પીતા હોય ને સામે એટલી જ સ્ત્રીઓ પણ દારૂ પીતા પકડાય. આપણે ક્યાં જઈએ છીએ? અને આ પટેલ સમાજ જ હતો, પટેલ ને વાણિયા સમાજ હતો ત્યાં જે પકડાણા, બે હરખે હરખા, જેટલા પુરુષો એટલી જ સામે સ્ત્રીઓ. સ્ત્રીઓ પણ પોતાની જાતને એમ કે પુરુષ સમો વળી, આપણે સ્વતંત્ર, સ્ત્રી સ્વાતંત્ર, સ્ત્રી સ્વાતંત્ર, સ્ત્રી સ્વાતંત્ર શીખવું હોય તો અલગ રીતે શીખવાનું છે, આ રીતે નહીં. સ્ત્રી સ્વાતંત્ર શીખવું હોય તો તમારા જરા જે આદર્શો કહેવાય ને, આદર્શ અલગ બનાવો, સીતાને આદર્શ બનાવો. સ્ત્રી સ્વાતંત્રનું બેસ્ટ ઉદાહરણ છે ગર્ભાવસ્થાની અંદર પતિથી દૂર રહેવાનું, પરિવારથી દૂર રહેવાનું, તોય એમ કે હું એકલી રહીશ, કંઈ વાંધો નહીં. આ સ્ત્રી સ્વાતંત્રનું મજબૂત ઉદાહરણ. અનસુયા જુઓ, સ્ત્રી સ્વાતંત્રનું મજબૂત ઉદાહરણ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પાણીની અંજલિ છાંટે ને નાના બાળક જેવા કરી દે, આ સ્ત્રી સ્વાતંત્ર છે. આમ દારૂની બોટલો એકબીજા આરે, ચીયર્સ ચીયર્સ, એ નહીં, જરા સમજીએ. પણ તમારામાં જો આવ્યું હોય તો વિચારજો, કારણ કે જો વ્યસનો ઘૂસશે તો આપણને બચવા નહીં દે.